जीपीएसएस बिना चेयरमैन हसमुख पटेले आगामी समय में लेवानारी तलाटीनी परीक्षा अंगे केटलीक महत्वपूर्ण जाहेरात मीडिया समक्ष करी हती। गुजरात पब्लिक सर्विस सिलेक्शन बोर्डे जीपीएसएसबी तलाटी मंत्री परीक्षा की तारीख 2022 में जाहिर करी थी। महत्वनी बात छे कि आ वखते एज विद्यार्थियों ने परीक्षा आपवानी तक मळशे जेओए अगाउथी कन्फर्मेशन आप्यु हशे। हसमुख पटेले उम्मेदवारों माटे करेली आ प्रेसवार्ता में जणाव्यु हतुं कि गुजरातना युवानो उम्मेदवारों समजणपूर्वक आ परीक्षानुं संमतिपत्रक भरी रह्या छे। जेमने परीक्षा आपवानी छे ते सम्मति पत्रक भरी रह्या छे। हुं उम्मेदवारों ने अपील करू छू कि जे उम्मेदवारों ने परीक्षा आपवानी छे ते सम्मति पत्रक भरी दे। आ व्यवस्था आपणे पहली वार करी रह्या छीए एटले मीडिया ने पण विनंती करू छू कि आ समाचार बधे पहोंचाड़े। जे उम्मेदवारों परीक्षा आपवा इच्छे छे तेओ सम्मति पत्रक चोक्कस थी भरे। आ माटे हवे मात्र 2 दिवस ज बाकी छे। એમાં આવતીકાલે નહીં 20 તારીખે 11 વાગ્યા સુધી છેલ્લો સમય છે, એટલે હવે 2 દિવસનો સમય રહ્યો છે અને કેટલા ઉમેદવારોએ કન્ફર્મેશન સંમતિપત્ર ભર્યા છે એની વિગતો અમે જ્યારે આખી પ્રક્રિયા પૂરી થશે ત્યારે આપશું, જેથી કરીને સંખ્યાના આધારે આ પ્રક્રિયાને કોઈ અસર ના થાય। 20 તારીખે પૂરી થશે એટલે અમે એની જાહેરાત કરશું અને આગળની કાર્યવાહી કરશું। આ સાથે જ તેમણે જણાવ્યું કે ઉમેદવારોને એમ પણ કહીશ કે ઉમેદવારો હવે છેલ્લી ઘડીની રાહ ન જુએ, હવે 2 દિવસ બાકી છે તો જેમને ફોર્મ ભરવાનું બાકી છે તે જલ્દીથી ભરી દે, છેલ્લા દિવસની રાહ ન જુએ। એટલે અત્યારે અમે ટ્રેન્ડ એટલા માટે નથી જણાવવા માગતા કારણ કે ટ્રેન્ડના આધારે કોઈ એમાં અમુક રીતે આખી જે આપણી પ્રક્રિયા છે એને કોઈ અસર ના થાય એટલા માટે અમે અત્યારે ટ્રેન્ડ જણાવવા નથી માગતા। પણ હું એવું સમજું છું કે ઉમેદવારો, ગુજરાતના જે યુવાનો છે, ઉમેદવારો છે, એ સમજપૂર્વક આ પ્રક્રિયાનો લાભ લઈ રહ્યા છે। જે લોકો પરીક્ષા આપવા માગે છે તમામ સંમતિપત્ર ભરી રહ્યા છે અને જે લોકો પરીક્ષા આપવા નથી માગતા એ લોકો આ સંમતિપત્ર નથી ભરતા અને ભરશે નહીં। અને ઉમેદવારોને મારે એ પણ કહેવાનું છે કે જે પરીક્ષા આપવા માગે છે એ ચોક્કસ સંમતિપત્ર ભરે। અને હું મીડિયાના માધ્યમથી આપને સૌને કહું છું કે ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંય એવું ના થાય કે કોઈ ઉમેદવાર, કારણ કે આ વ્યવસ્થા આપણે પહેલી વાર કરેલી છે એટલે કોઈ ઉમેદવારને માહિતી ન હોવાના કારણે પરીક્ષા આપવા માગતો હોય અને એ ફોર્મ ના ભરે, સંમતિપત્ર ના ભરે, એવું ના થાય એટલા માટે હું મીડિયાને પણ વિનંતી કરું છું કે સૌને આ માહિતી પહોંચાડે। ઉમેદવારોને હું એ પણ કહીશ કે હવે છેલ્લા 2 દિવસ છે, અમે લોકરક્ષકની ભરતી વખતે જ્યારે એનું અરજી કરવાની તારીખ હતી એ વખતે વારંવાર ટ્વિટરના માધ્યમથી મેં ઉમેદવારોને જાણ કરેલી, છતાં પણ છેલ્લા દિવસે ખૂબ ભીડ થયેલી અને ઉમેદવારોને એમાં અમે વધારાના સર્વર પણ મૂક્યા, છતાં પણ ઉમેદવારોને મુશ્કેલી પડેલી। એટલે હવે છેલ્લા 2 દિવસ છે એટલે ઉમેદવારો હવે રાહ ના જોવે, છેલ્લી ઘડીની રાહ ના જોવે, હંમેશા ટેકનોલોજીની કોઈ ને કોઈ મર્યાદા આવી શકે એટલા માટે વહેલામાં વહેલી તકે ઉમેદવારો એમના ફોર્મ ભરી દે। પરીક્ષા આપવા બાબતે સંમતિ ફોર્મ ઓજસ વેબસાઇટ https ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જે માટે ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપરના હોમ પેજ ઉપર નોટિસ બોર્ડ સેક્શનમાં જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની 7/5/2023 રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો ઉપર ક્લિક કરીને લોગિન કરવાનું રહેશે। કોલ લેટર સામાન્ય રીતે આપણે 8-10 દિવસની પહેલાં શરૂ કરતા હોઈએ છીએ એટલે એ પ્રમાણે એની પણ તારીખ નક્કી કરીને જણાવવામાં આવશે। દાખલા તરીકે આ વખતે 9 એપ્રિલે પરીક્ષા હતી એટલે આપણે 31 કોલ લેટર ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરેલી હતી। ઉમેદવારોએ આ જે કોલ લેટર સંમતિપત્ર એમણે ભર્યા છે, જે ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન જીપીએસએસબી તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે। જીપીએસએસબીએ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક બહાર પાડી છે।